હેલો સ્ટુડન્ટ્સ, તો તમને બધાને હું મારા કેમિસ્ટ્રી ક્લાસમાં વેલકમ કરું છું. બાળકો, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ ટ્વેલ્થ કેમિસ્ટ્રીના ગુજરાત મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ ચાર રાસાયણિક ગતકી. તો બાળકો, તમને જણાવી દઉં કે રાસાયણિક ગતકી જે પાઠ છે, એકમ ચાર જે પાઠ છે, બરાબર આની આખી જે થિયરી પાઠ છે બાળકો, આખી જે થિયરી પાઠ છે તેની સમજૂતી પૂર્ણ થઈ ગઈ છે. ક્લિયર છે બાળકો? અને આ પાઠની અંદર જે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં જે પાઠની અંદર કોયડાઓ છે, તે કોયડાઓ પણ બધા સમજૂતી પૂરા થઈ ગયા છે. અને લખાણ સંબંધિત પ્રશ્નો જે છે બાળકો, તેની પણ સમજૂતી આખી પૂરી થઈ ગઈ છે અગાઉના લેક્ચર વિડીયો લેક્ચરમાં. એના ત્યારબાદ પછી બાળકો, જે સ્વાધ્યાયના પ્રશ્નોને ઉકેલો છે તેમાં અત્યાર સુધીના 4.1થી લઈને 4.5 સુધીના બધા પ્રશ્નો અને તેના ઉકેલોની સમજૂતી થઈ ગઈ છે બાળકો. હવે આપણે આગળ કન્ટિન્યુ કરવાના છે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉકેલો 4.6થી બાકીના જે કંઈ રહેલા પ્રશ્નો છે તે પ્રશ્નો અને એના ઉકેલોની સમજૂતી આપણે કન્ટિન્યુ કરવા છે બાળકો. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો 4.6થી. ચાલો બાળકો, તો બાળકો આ તમારી સમક્ષ છે અહીં એકમ ચાર, એકમ ચાર રાસાયણિક ગતકી. ક્લિયર છે બાળકો? એનસીઆરટી ટેક્સ્ટબુકમાં રાસાયણિક ગતકી એકમ ચાર તમારી સમક્ષ પ્રસ્તુત છે. તો બાળકો, અહીં આ એકમ ચાર જે છે, બરાબર, તેમાં આપણે બધા થિયરી પાર્ટ જે છે તે કમ્પ્લીટ કર્યું જ છે અને હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છે બાળકો. તેમાં પણ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં બાળકો આપણે 4.1થી લઈને 4.5 સુધીની આપણે આગળના વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ક્લિયર છે બાળકો? 4.5 સુધીને આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આગળના આપણે વિડીયો લેક્ચરમાં હવે જે આપણે કન્ટિન્યુ કરવાના છે બાળકો, તે કન્ટિન્યુ કરવા માટે આપણે શું કરશું, તો 4.5 પછીના બાળકો, 4.5 પછીની આપણે વાત કરીએ તો 4.6થી આપણે કન્ટિન્યુ કરવાના છે અહીં. તો બાળકો, તમારી સમક્ષ અહીંયા પ્રશ્નો છે સ્વાધ્યાયના. આ પ્રશ્નો તમારે સરખી રીતે વાંચવાનું છે અને આના ઉકેલો આપણે જોઈ લઈએ. તો બાળકો, 4.6થી આપણે કન્ટિન્યુ કરીશું. તો આ પ્રશ્ન વાંચો બાળકો, 4.6માં શું આપેલું છે? તો બાળકો, તમારી સમક્ષ છે અહીંયા 4.6માં એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય કર્મની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? ક્લિયર છે બાળકો? પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતાનો પહેલો કિસ્સો આપણે આ જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કેવો કરવામાં આવે, તો પ્રક્રિયકની સાંદ્રતાને બમણી કરવામાં આવે. તો બમણી કરવાથી પ્રક્રિયાનો વેગમાં કઈ રીતે અસર પામશે? પછી બીજો કિસ્સો એ છે બાળકો કે પ્રક્રિયકની સાંદ્રતાને અડધી કરવામાં આવે. ક્લિયર છે બાળકો? પ્રક્રિયકની સાંદ્રતાને શું કરવામાં આવશે? અડધી કરવામાં આવે. ત્યારે પણ પ્રક્રિયાના વેગ ઉપર કઈ રીતેની અસર થશે તે આપણે ચર્ચા કરવાના છે. હવે તો આ પ્રક્રિયા આ જે પ્રશ્ન છે તે પ્રશ્નની સમજૂતી તમને થઈ ગઈ છે બાળકો. હવે આપણે આનો ઉકેલ જોઈએ. તો બાળકો, આ છે તમારી સમક્ષ આનો ઉકેલ. તો બાળકો, 4.6નો ઉકેલ અહીં તમારી સમક્ષ પ્રસ્તુત છે. તો બાળકો, તમે જો અહીંયા 4.6માં સૌથી પહેલાં આપણે ઉકેલમાં શું કરવાનું છે, તો વેગનો જે સમીકરણ આવશે પ્રશ્નમાં આપેલું તે પ્રમાણે. તો બાળકો, આપણે પ્રશ્નમાં ક્લિયર જ વસ્તુ બતાવેલું છે કે પ્રશ્નમાં શું બતાવ્યું છે કે એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં કેવા છે, તો દ્વિતીય ક્રમનો છે. ક્લિયર છે બાળકો? તો દ્વિતીય ક્રમનો હોવાના કારણે આપણે શું કરશું, તો વેગનો પ્રક્રિયાનો વેગનો સમીકરણ આપણે આ રીતે લખશું બાળકો. તો વેગ બરાબર વેગ અચળાંક કે ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો વર્ગ. તો આપણે વર્ગ કેમ લખ્યું, તો ક્રમ શું છે બાળકો, તો દ્વિતીય ક્રમ એટલે ક્રમ બરાબર બે, એટલે આપણે પ્રક્રિયકની સાંદ્રતાને બે લખ્યું છે. તો બાળકો, હવે આ પ્રક્રિયક ધારો કે આપણે એ ધારી લઈએ. હવે પ્રક્રિયક શું છે, તો એ છે ધારો કે. તો આપણે આને આ રીતે નિરૂપણ આપી શકીએ, વેગના પ્રક્રિયાના વેગનું નિરૂપણ આપણે આ રીતે આપી શકીએ બાળકો. તો વેગ બરાબર શું થશે, તો વેગ અચળાંક કે ગુણ્યા એનો સાંદ્રતાનો વર્ગ. હવે બાળકો, જો ધારો કે આ સાંદ્રતા જે છે એની સાંદ્રતાની કિંમત ધારો કે એ છે, તો એનો વર્ગ થશે સ્મોલ એ છે, એટલે તો સ્મોલ એનો વર્ગ થશે, એટલે વેગ બરાબર શું થશે બાળકો, તો કે એનો વર્ગ.
के ए वर्ग बराबर के ए स्क्वेर आपणे एम कही शकीए। तो बाळको आ जे समीकरण मळ्युं छे बराबर તે સમીકરણ આપણે પહેલું સમીકરણ એક આપી દઈએ નામ। તો બાળકો આ જે આપણે પ્રક્રિયાનો વેગનું સમીકરણ મેળવ્યો છે અહીં આપણે કોઈ પણ ફેરફાર કર્યો નથી બરાબર, આપણે અહીંયા કોઈ ફેરફાર નથી કર્યો એટલે વેગમાં હમણાં કોઈ ફેરફાર જણાશે નહીં। હવે પછી આપણે શું કરવાના છે તો પ્રશ્નમાં જે રીતે આપેલું છે બાળકો આ બે કિસ્સાઓ બરાબર કયા તો બમણી કરવાનું અને અડધી કરવાનું, કોને તો પ્રક્રિયકને પ્રક્રિયકની સાંદ્રતાને, તો એના પરથી વેગ પર શું અસર આવશે તે હવે આપણે જોવાનું છે। તો બાળકો હવે બે કિસ્સા હવે આપણે જોવાના છે। તો પહેલો કિસ્સો બાળકો આપણે આ વસ્તુ ધારેલું છે કે સાંદ્રતા એ ની કિંમત ધારો કે એ છે સ્મોલ એ। તો બાળકો હવે પહેલો કિસ્સો આપણે જોઈએ અહીંયા, તો પહેલો કિસ્સો શું થશે તો ધારો કે તો બાળકો અહીંયા છે પ્રક્રિયક એ, અહીં પ્રક્રિયક એ છે બાળકો, પ્રક્રિયક એ ની સાંદ્રતા, પ્રક્રિયક એ ની સાંદ્રતા ક્લિયર છે બાળકો, તો પ્રક્રિયક એ ની સાંદ્રતામાં બમણી કરતા આપણે આ પહેલાં એ હતું એ બરાબર સ્મોલ એ હતું હવે આપણે આને ડબલ કરી નાખીએ બરાબર છે, તો પ્રક્રિયક એની સાંદ્રતા એની જગ્યાએ ટુ એ થશે, તો એની જગ્યાએ ટુ એ થઈ ગયું બાળકો। હવે પ્રક્રિયક એની સાંદ્રતા જો ટુ એ થાય તો ફરીથી આપણે ઉપરનું જે સમીકરણ છે કયો આ પહેલો સમીકરણ છે ને તે જ, તો વેગ બરાબર કે એ સાંદ્રતાનો વર્ગ પ્રક્રિયકની સાંદ્રતાનો વર્ગ આ જ સમીકરણમાં આપણે મૂકી દઈએ આની કિંમત તો શું થશે, હવે તો આપણે કિંમત જુદી બદલીને મૂકવાની છે ને, તો વેગ બરાબર કે એ સાંદ્રતાનો પ્રક્રિયક એની સાંદ્રતાનો વર્ગ, તો બરાબર શું થશે તો વેગ બરાબર કે એ, હવે એની સાંદ્રતા કેટલી થઈ ગઈ છે બાળકો તો ટુ એ, આપણે બમણી કરી ડબલ કરી નાખી તો હવે એના સાંદ્રતા શું આવશે તો ટુ એ, તો ટુ એના આખાનો વર્ગ આવે। હવે બાળકો આને સાદું રૂપ આપીએ તો શું થાય, તમે જોઈ શકો છો ક્લિયરલી કે વેગ બરાબર ફોર કે એ સ્ક્વેર થાય એટલે ફોર કે એનો વર્ગ થાય, ક્લિયર છે બાળકો। તો બાળકો આ જે પહેલો સમીકરણ હતો તે અને હમણાં જે સમીકરણ મળ્યું તે સમીકરણને આપણે સમીકરણ નંબર બે આપીએ, તો પહેલો સમીકરણ અને હમણાંના જે સમીકરણ છે એ બંનેને આપણે સરખાવીએ। તો બાળકો આ જે હમણાંનું સમીકરણ છે તે વેગ બરાબર ફોર કે એનો વર્ગ અને આ પહેલો સમીકરણ છે, આ સમીકરણ નંબર બે છે બરાબર છે, અને આને પહેલો અને સમીકરણ નંબર એક આપેલું, તો બાળકો આ સમીકરણ એક અને બેને આપણે સરખાવીએ તો શું માલુમ પડે બોલો, એના પરથી શું કહેવાય તો એના પરથી આ ક્લિયર વસ્તુ કહેવાય ને, એક અને બે પરથી કહી શકાય છે કે પ્રક્રિયકની સાંદ્રતા ને બમણી થાય જ્યારે પણ બમણી થશે ત્યારે વેગ શું થશે તો ચાર ગણું થશે, ત્યારે વેગ ચાર ગણું થાય, ક્લિયર છે બાળકો। તો પહેલો કિસ્સો સોલ્વ થઈ ગયો, પ્રક્રિયા પર પ્રક્રિયાના વેગ પર શું અસર આવી તે તો પ્રક્રિયાનો વેગ ચાર ગણો થયો। આ બીજો કિસ્સો જોઈએ બાળકો, તો બીજો કિસ્સો શું છે કે પ્રક્રિયકના સંદર્ભમાં આપણે પ્રક્રિયકની સાંદ્રતાને અડધી કરીએ આપણે, એટલે હવે આપણે એની સાંદ્રતા આપણે અડધી કરશું તો શું થશે, તો બાળકો અહીંયા જોઈ લો પ્રક્રિયક એની સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે આપણે સાંદ્રતા એ પ્રક્રિયકની સાંદ્રતા એ બરાબર આપણે એ બાય ટુ લઈએ, કોની સરખામણીમાં તો પહેલાં આપણે શરૂઆતમાં આ લીધેલું બરાબર, હવે આમાં આપણે ફેરફાર એ રીતે કરતા છે કે આનું અડધું કરી નાખવાનું તો એ બાય ટુ, તો બાળકો અહીંયા એ બાય ટુ આપણે લઈએ, તો બાળકો જ્યારે આને એ બાય ટુ લેશું તો વેગના સમીકરણ આ જે સમીકરણ છે તેમાં આપણે મૂકીએ કિંમત, તો વેગ બરાબર કે એ સાંદ્રતાનો પ્રક્રિયક એની સાંદ્રતાનો વર્ગ, તો વેગ બરાબર કે એ બાય ટુ આખાનો વર્ગ, ક્લિયર છે બાળકો। તો અહીંયા વેગ બરાબર શું થાય તો વેગ બરાબર કે ગુણ્યા એ સ્ક્વેરની છેદમાં એનો વર્ગની છેદમાં ચાર, તો શું આવશે વેગ બરાબર કે એનો વર્ગની છેદમાં ચાર, તો બાળકો આના પરથી શું કહી શકાય તો આના પરથી એમ કહી શકાય છે તો આના પરથી શું કહી શકાય છે કે આથી એની સાંદ્રતા એને અડધી કરતા બરાબર પ્રક્રિયકની સાંદ્રતા એ પ્રક્રિયક એની સાંદ્રતાને અડધી કરતા શું થશે બાળકો વેગ જે છે તે ચોથા ભાગનો થશે, કોના તો શરૂઆતના જે વેગ હતો તેના બરાબર, શરૂઆતનો જે વેગ હતો કે એ સ્ક્વેર હતો તેના ચોથા ભાગનો થશે, ક્લિયર થયું બાળકો। તો 4.6 જે છે તો બાળકો આ 4.6 જે છે તે ઉકેલ પૂરું થઈ ગયું, હવે આપણે 4.7 પર જઈએ, તો બાળકો પ્રક્રિયાના વેગ અચળાક પર તાપમાનની શું અસર થાય છે તે જણાવવાનું છે, તો તાપમાનની આ અસર વેગ અચળાક પર જથ્થાત્મક રીતે ક્વોન્ટિટેટિવલી રીતે કેવી રીતે રજૂ કરી શકાય તે જોવાના છે। તો બાળકો એની પણ અહીંયા ઉકેલ અહીંયા આપેલું જ છે, જોઈ લો બાળકો 4.7 ઉકેલ, તો મોટાભાગના રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાન પર આધારિત હોય છે જેમાં તેઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થશે
ક્લિયર છે બાળકો? તો અહીંયા આપણે જોઈએ કે તાપમાનમાં વધારો કરવામાં આવે તો ધારો કે તાપમાન દરેક તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ જો અત્યારે વધે બરાબર, તો તાપમાનમાં વધારા કરવામાં 10 ડિગ્રી સેલ્સિયસ જો વધારો થાય તો એ ઇમ્પ્લાય શું કરે કે વેગ અચળાંક જે છે તે 2 ગણો થાય. ક્લિયર છે બાળકો? એટલે ડબલ થઈ જાય, બમણું થઈ જાય. તો વેગ અચળાંક જે છે તે બમણો થાય. ક્લિયર છે? એટલે કહેવાનો મતલબ બાળકો આ છે કે અહીં હું તમને બતાવી દઉં કે અહીંયા જ્યારે તાપમાન T1 થી T2 થાય બરાબર છે, તાપમાન જ્યારે T1 થી T2 થાય જ્યાં આ T2 બરાબર T1 વત્તા 10 કેલ્વિન, કાં તો 10 ડિગ્રી સેલ્સિયસ લઈ લો કે 10 કેલ્વિન લઈ લો, એક જ વસ્તુ છે બરાબર છે. તો બાળકો અહીંયા T1 થી T2 થાય બરાબર, આપણે 10 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ, ચાલો ને T1 વત્તા 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર. તો બાળકો જ્યારે પણ આ થાય બરાબર, તો આ વસ્તુ જે છે તે શું ઇમ્પ્લાઇઝ કરે? આ એવું બતાવશે કે ત્યારે K1 જે છે તે K1માં ફેરફાર કેવું આવશે? તો K2 જેટલું આવશે, જ્યાં K2 શું થાય? તો K2 બરાબર 2K1 જેટલો થાય. ક્લિયર બાળકો? ત્યારે K1 બરાબર શું થાય? તો 2K1 જેટલું થાય. K1 જે છે તે 2K1 જેટલું થઈ જાય, એટલે ડબલ થઈ જાય, બમણું થઈ જતું છે. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ રીતે છે અહીંયા પણ. તો બાળકો આ વસ્તુ જે છે તે અહીંયા ક્લિયર થતું છે. એક સમીકરણ છે બરાબર, તે કયો સમીકરણ છે? સમીકરણનું નામ છે અરહેનિયસ સમીકરણ. તો બાળકો અરહેનિયસ સમીકરણ આ જ વસ્તુ સૂચવે છે. આ અરહેનિયસ સમીકરણ તમારી સમક્ષ છે કે બરાબર અરહેનિયસ અવયવ અથવા તો આવૃત્તિ અવયવ એ કેપિટલ એ ગુણ્યા ઈનો ઘાત માઇનસ ઈએની છેદમાં RT બરાબર, જ્યાં આ ઈએ શું છે? તો સક્રિયકરણ ઉર્જા છે. આર શું છે? વાયુ અચળાક છે. ટી શું છે? કેલ્વિનમાં તાપમાન છે. એ શું છે? એ આવૃત્તિ અવયવ કહેવાય કાં તો અરહેનિયસ અવયવ કહેવાય બરાબર. અને કે શું છે? વેગ અચળાક. તો વેગ અચળાક બરાબર આવૃત્તિ અવયવ અથવા તો અરહેનિયસ અવયવ ગુણ્યા ઈનો ઘાત માઇનસ ઓફ ઈએની છેદમાં RT. તો બાળકો આ સમીકરણ પરથી આ વસ્તુ ક્લિયર થાય છે. ક્લિયર છે? આ સંબંધ ક્લિયર થાય છે તાપમાન અને વેગ અચળાકમાં જે પણ ફેરફાર આવતો હોય તે. હવે બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં બાળકો જો 4.8 તમારી સમક્ષ 4.8 પ્રશ્ન છે. તો પાણીમાં અભસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. ક્લિયર છે? તો બાળકો અહીંયા નીચેના પરિણામો જોઈ લઈએ આપણે. તો તાપ સમય છે સેકન્ડમાં અને પ્રક્રિયકની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે. તો જ્યારે સમય 0 સેકન્ડ હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા 0.55 મોલ પ્રતિ લિટર. પછી 30 સેકન્ડ થાય તો 0.31 થાય, એટલે ઘટાડો થતો છે બરાબર ને. આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે બરાબર, જે તે સમય વધે તે. 30 પછી 60 સેકન્ડ થાય તો 0.31 થી 0.17 થઈ જાય બરાબર. 60 થી 90 થતું છે તો 0.17 થઈ ગયું 0.085. તો બાળકો આ જોઈ લો સાંદ્રતામાં ઘટાડો થતો છે બરાબર છે. તો અહીંયા આ પાણીમાં અભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થતી છે બાળકો, સ્યુડિયો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન બરાબર છે, પ્રક્રિયા થાય છે અને એની માહિતી અહીંયા આપેલી છે. પછી એમ કીધું છે કે 30 સેકન્ડ અને 60 સેકન્ડ વચ્ચે, એટલે આ 30 સેકન્ડ અને 60 સેકન્ડ વચ્ચેનો જે સમયગાળો છે બાળકો, અહીં જે સમયગાળો છે આ વચ્ચેનો બરાબર, એ સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણવાનો છે. ક્લિયર છે બાળકો? તો પ્રશ્ન તમને સમજ પડી ગઈ છે. હવે બાળકો આપણે કઈ રીતે આને ઉકેલવાનું તે જોઈ લઈએ. તો બાળકો અહીંયા તમારી સમક્ષ 4.8 નો ઉકેલ આપણે જોવાના છીએ. તો બાળકો સૌથી પહેલા તમારે શું કરવાનું છે અહીંયા, તો 30 અને 60 સેકન્ડ વચ્ચેનો સમયગાળાનો સરેરાશ પ્રક્રિયાવેગ શોધવાનો છે બરાબર. સમયગાળાનો સરેરાશ પ્રક્રિયાવેગ, સરેરાશ પ્રક્રિયાવેગ શોધવાનો છે બાળકો. આ સરેરાશ પ્રક્રિયાવેગ શું થશે? તો બાળકો અહીંયા આ સરેરાશ પ્રક્રિયાવેગ બરાબર પ્રક્રિયાવેગ લખી દઉં અહીંયા. તો અહીં પ્રક્રિયાવેગ બરાબર શું થશે? તો બાળકો સાંદ્રતા C2 માઇનસ સાંદ્રતા C1 છેદમાં T2 માઇનસ T1. તો બાળકો એકદમ સિમ્પલ રીતે, સાદું રીતે આપણે લખીએ બરાબર, C2 એટલે કે અંતિમ સાંદ્રતા અને C1 એટલે કે પ્રારંભિક સાંદ્રતા. T2 એટલે અંતિમ સમય અને T1 એટલે પ્રારંભિક સમય બરાબર. તો આપણે આને આ રીતે પણ સમજી શકીએ ને, અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતાની છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. બાળકો આ સાંદ્રતાના ફેરફારની છેદમાં સમયનો ફેરફાર છે બરાબર છે બાળકો. કાં તો આ રીતે લખો અથવા તો આ રીતે પણ લખો તો એ ચાલે, ડેલ્ટાની છેદમાં ડેલ્ટા T, જ્યાં અહીંયા આગળ માઇનસ આવે. ક્લિયર છે બાળકો? આ સાંદ્રતા તો આપણે આ રીતે લખતા તે જ છે. ક્લિયર છે બાળકો?
આ સૂત્ર આપણી પાસે છે તે જ. હવે બાળકો આપણે શું કરવાનું છે, તો આની આપણે કિંમત મૂકી દઈએ. આને મેં આ રીતે એટલે લખ્યું છે કે આપણે છૂટા છૂટા કિંમત આપ્યા, 30 સેકન્ડે કિંમત આપેલી છે બાળકો, 30 સેકન્ડનો કિંમત અને 60 સેકન્ડનો કિંમત આપ્યો છે. ક્યાં તો આ કોઠામાં જોઈ લો બાળકો, 30 સેકન્ડનો શું છે તો 0.31, 60 સેકન્ડનો શું છે 0.17. તો બાળકો અહીંયા આપણે અહીંયા શું કરવાનું છે બાળકો, તો અહીં આપણે આગળ હવે સાંદ્રતામાં ઘટાડો થાય છે બાળકો, તો સાંદ્રતામાં ઘટાડો થવાના કારણે હવે આપણે શું કરવાનું છે, તો અહીંયા આગળ માઇનસ લગાવવો પડે. અહીંયા જોઈ લો, અહીંયા સમીકરણમાં માઇનસ છે ને, તો પ્રક્રિયાનો વેગ તો કોઈ દ્વારા ઋણમાં આવશે નહીં ને, તો અહીંયા માઇનસ લગાવવો પડશે. બરાબર બરાબર છે બાળકો. તો હવે C2 શું છે બાળકો, તો C2 આપણે આને T2 સમય અને આ T1 સમય, બરાબર T1 સમય T2 સમય, આ C1 ને આ C2, ક્લિયર છે બાળકો. તો C2 શું છે તો 0.17 અને આ T2 છે 60. તો બાળકો અહીંયા લખવાનું છે આ 0.17, અહીંયા આગળ માઇનસ રહેશે બાળકો, માઇનસ યાદ રાખજો. 0.17 માઇનસ કેટલું, તો 0.17 માઇનસ 0.31. C1 0.31 છે બાળકો, 0.31, અને T2 કેટલું છે, તો T2 60 સેકન્ડ અને T1 30 સેકન્ડ. તો આ 60 માઇનસ 30 બરાબર સેકન્ડ છે. અને આ શું છે તો બાળકો, આ મોલ પ્રતિ લીટર આપેલું છે ને, મોલ પ્રતિ લીટર લખી દઉં, મોલ પ્રતિ લીટર. તો ક્લિયર બાળકો, પ્રક્રિયાનો વેગ આ તમને મળી ગયો છે આ રીતે, પ્રક્રિયા વેગ. તો બાળકો તમારો જવાબ શું આવશે આમાં, તો તમે અહીંયા કરશો ગણતરી કરશો, તો માઇનસ માઇનસ 0.14 છેદમાં 30 બરાબર મોલ લીટરનો વ્યસ્ત સેકન્ડનો વ્યસ્ત આટલું થશે. તો બાળકો આની તમે ગણતરી કરશો, આ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે 0.14 છેદમાં 30 મોલ લીટર સેકન્ડ ઇન્વર્સ, મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો બાળકો આની ગણતરી તમે કરશો તો કેટલું આવશે, તો 4.67 ગુણ્યા 10^-3 આવશે બાળકો. જે પણ ગણતરી છે તે આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી દઈએ, એટલે આ આવશે. તમે ગણતરી કરશો તો અંતે તમારે આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી દેવાનું છે, તો આવી જશે બાળકો. પહેલો કિસ્સો આપણો પૂરો થયો, આ પહેલો કિસ્સો હતો, પ્રશ્નનો પહેલો કિસ્સો હતો બાળકો, કે પહેલો કિસ્સો અહીંયા પૂરો થઈ ગયો છે. હવે આપણે બીજો કિસ્સો અહીંયા જોઈએ, પ્રશ્નમાં પૂછેલું છે તે રીતે. પહેલો એક જ કિસ્સો પૂછ્યો છે ને, ઓકે, તો ક્લિયર થઈ ગયું બાળકો. અહીંયા એક જ કિસ્સો પૂછ્યો છે, તે કમ્પ્લીટ થઈ ગયું છે આપણો. હવે બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જશું, તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તે જોઈ લઈએ આપણે. 4.9, તો બાળકો પ્રશ્ન વાંચો. 4.9, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમ છે, ક્રમની છે બરાબર, એક પ્રક્રિયા છે જે એની સાંદ્રતાના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, અને બીની સાંદ્રતાના સંદર્ભમાં આપણે જોઈએ તો એ દ્વિતીય ક્રમની છે બરાબર. એટલે એ સાથે આપણે જોઈએ તો પ્રથમ ક્રમની દેખાય, અને બીના સંદર્ભમાં આપણે લખીએ તો એ દ્વિતીય ક્રમની દેખાય. તો બાળકો પહેલો પ્રશ્ન છે કે વિકલનીય વેગ સમીકરણ લખવાનું છે, પ્રક્રિયાનું વિકલનીય વેગ સમીકરણ લખવાનું છે. બીજું, બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે. ત્રીજું, જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે. તો બાળકો આપણે જોઈ લઈએ, તો બાળકો પ્રશ્ન બરાબર વાંચી લો તમે, ક્લિયર છે, પ્રશ્ન વાંચીને સમજી લો ક્લિયર. હવે આપણે આ 4.9 નો ઉકેલ જોવાનો છે. તો બાળકો અહીંયા આપણે 4.9 નો ઉકેલ જોઈએ, 4.9 બરાબર છે. 4.9 નો ઉકેલ શું છે, હવે વિચારવાનું છે તમારે કે આપ્યું શું છે પ્રશ્ન, અને એ પરથી આપણે જોઈએ કે શું કરવાનું છે. શરૂઆતમાં આપણે સ્ટેપ વાઇઝ જોઈએ કે શું કરવાનું છે. અહીંયા તો બાળકો સૌથી પહેલાં આપણે અહીંયા પ્રશ્ન શું આપ્યું છે, વિકલનીય વેગ સમીકરણ બરાબર છે. વિકલનીય વેગ સમીકરણ એટલે પહેલાનો આપણે જવાબ લખવાનો છે. અહીંયા વિકલનીય વેગ સમીકરણની વાત કરીએ બાળકો, તો વિકલનીય વેગ સમીકરણ જે છે તે શું થશે. તો સૌથી બાળકો હું અહીંયા વિકલનીય વેગ સમીકરણ લખી દઉં બરાબર છે. વિકલનીય વેગ સમીકરણ, તો બાળકો અહીંયા વિકલનીય વેગ સમીકરણ આપણે આના સંદર્ભમાં એ અને બી બંનેના સંદર્ભમાં આપણે લખવાનું છે. તો આપણે DDT આવે ને તે રીતે આપણે વિકલનીય વેગ સમીકરણ આપણે એ રીતે પણ લખાય બરાબર. અહીંયા પહેલાં આપણે એ રીતે લખી દઈએ કે વેગ બરાબર શું થશે. તો વેગ બરાબર આપણે બાળકો પ્રશ્નમાં આપ્યું છે
કે પ્રથમ ક્રમ સાંદ્રતા એ એના સંદર્ભમાં, એના સંદર્ભની સાંદ્રતામાં છે, બરાબર છે. અને દ્વિતીય ક્રમ બીના પ્રક્યક બીની સાંદ્રતાના સંદર્ભમાં છે. એટલે અહીંયા આનો વર્ગ લખવું પડશે, બરાબર છે બાળકો. હવે બાળકો આ જે વેગ છે તે વેગને આપણે ધારો કે વિમન આપીએ, સંજ્ઞા વિમન આપીએ, બરાબર. ત્યારે આ રીતે થશે સમીકરણ. ક્લિયર છે બાળકો? આ રીતે લખો, કાં તો પછી તમે આને છે ને આની કિંમત મૂકી દો. આની કિંમત ધારો કે તમે મૂકો, ધારો કે આની કિંમત આપણે આની કિંમત એ મૂકીએ અને આની કિંમત આપણે બી મૂકીએ, બરાબર છે બાળકો. ને આની કિંમત એ, તો બાળકો અહીંયા વી વન બરાબર શું થાય? તો વી વન બરાબર આ થઈ જશે, કે એ બી. ક્લિયર છે? આ રીતે લખી શકો અહીંયા વી વન બરાબર કે એ બી. ક્લિયર બાળકો? તો આપણે આ રીતે મળી ગયું છે. સોરી, અહીંયા બી છે એટલે બાળકો બી છે ને એટલે અહીંયા બીનો વર્ગ લઈએ આપણે, અહીંયા બીનો વર્ગ. ક્લિયર? તો આપણને વી વન બરાબર શું મેળવ્યું? તો કે એ બી નો વર્ગ મેળવ્યો છે બાળકો. આ રીતે લખાય. પછી બીજો પ્રશ્ન જોઈ લો બાળકો. અહીંયા વિકલીને વેગ સમીકરણ તો લખાઈ ગયું, બીજું શું છે બાળકો? તો બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? એટલે બાળકો આપણે જોઈ લઈએ અહીંયા બીજો કિસ્સો પ્રશ્ન છે કે બીની સાંદ્રતા 3 ગણો વધારવામાં આવે, બરાબર. આ બી છે એની સાંદ્રતાને આપણે 3 ગણો કરીએ, બરાબર. એટલે આપણે આ રીતે કરીએ, જે કંઈ પણ છે ધારો કે આનો એક્સ હોય, આપણે એક્સની જગ્યાએ આપણે 3x કરી નાખીએ, એમ કહેવાનો મતલબ એવું છે. પ્રશ્ન સમજો બાળકો, આની એક સાંદ્રતા એક્સ હતું શરૂઆતની, તો આપણે એની સાંદ્રતાને 3x કરી નાખો. ક્લિયર છે બાળકો? તો 3 ગણી વધારવામાં આવે તો શું થશે? તો બાળકો સ્વાભાવિક જ છે કે અહીંયા જે વી1 છે તે વી1માં કંઈ ને કંઈ તો ફેરફાર આવવાનો જ છે, બરાબર. તો હવે જે નવો વેગ બનશે, તો નવો વેગ જો બનશે તો શું થશે? એ V2 આપી દઈએ હું આપણે નામ, બરાબર. તો આપણે લખીએ અહીંયા બીનું સાંદ્રતા 3 ગણી કરતાં પ્રક્યાનો વેગ બદલાતા V2 થાય છે, બરાબર છે. V1 થી V2 થશે, જ્યાં V2 શું થશે? તો V2 બરાબર શું થાય બાળકો? તો V2 બરાબર શું થશે? તો આપણે સૌથી પહેલાં તો આ રીતે લખી દઈએ ને સમીકરણ આગળ જે હતું તે આમાંનું, બરાબર. તો V1 બરાબર આ છે અને V2 બરાબર આ રીતે લખશું તો ખરા જ આપણે, બરાબર. પણ આપણે આની કિંમતમાં ફેરફાર કરીએ, બીના કિંમતમાં. તો બાળકો હવે આપણે એની કિંમતમાં ફેરફાર કરીએ તો અહીંયા શું થશે? તો માટે V2 બરાબર કે, હવે એની જગ્યાએ તો એ જ રહેવાનું છે, બરાબર છે ને બાળકો. એની જગ્યાએ જ રહેશે અને બીની જગ્યાએ આપણે શું મૂકશું? તો બીની જગ્યાએ આપણે મૂકશું, અહીંયા પહેલાં શું હતું બાળકો? તો બીનો વર્ગ, બરાબર ને, બી હતો. તો આપણે અહીંયા શું લખશું? તો 3b આખાનો વર્ગ કરશું બાળકો. હવે 3b આખાનો વર્ગ કરીએ આપણે તો શું થાય? માટે V2 બરાબર શું થશે? તો V2 બરાબર કે એ ગુણ્યા 3b આખાનો વર્ગ એટલે કેટલું થાય બાળકો? તો 9b વર્ગ થાય. તો આને સાદું રૂપ આપીએ તો V2 બરાબર 9 KAB વર્ગ થશે બાળકો. તો આ થઈ ગયું. તો હવે બાળકો આપણે આ KAB વર્ગ જે છે, બરાબર, તેની જગ્યાએ આપણે આ V1 લખાય તો બાળકો આ રીતે પણ લખાય. માટે V2 બરાબર શું થાય? તો 9V1 આવું લખાય બાળકો આપણાથી, જસ્ટ લખાય. આ સમીકરણ 2 છે, આ સમીકરણ 1. તો બાળકો 1 અને 2 પરથી, બરાબર, 1 અને 2 પરથી આ સમીકરણ 3 આવ્યો. ને અહીંયા આપણે કારણ આપીએ 1 અને 2 પરથી, અને 2 પરથી. ક્લિયર છે બાળકો? 1 અને 2 પરથી આવું લખાય, 1 અને 2 પરથી આ રીતે લખાય બાળકો. આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. તો 1 અને 2 પરથી આ લખાશે. તો V2 બરાબર 9V બનાવ્યું બાળકો. આના માટે આપણે શું કહી શકીએ કે અર્થાત એવો થશે કે પ્રક્યાનો વેગ 9 ગણો વધી જશે, બરાબર. તો માટે શું થશે બાળકો? કે પ્રક્યાનો વેગ 9 ગણો વધશે. ક્લિયર થયું બાળકો? હવે નેક્સ્ટ, તો બાળકો નેક્સ્ટ અહીંયા ક્વેશ્ચન જુઓ. તો જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? હવે આપણે બંનેનું સાંદ્રતામાં ફેરફાર કરશું બાળકો, બંનેની સાંદ્રતા. તો બાળકો અહીંયા તમારા આ થર્ડ ક્વેશ્ચન જે છે તેમાં તમારે શું કરશો? લખવાનું છે તમારે, જો એ અને બી
બંનેની સાંદ્રતામાં બમણી કરવામાં આવશે. ક્લિયર ને બાળકો? બમણી, બંનેની સાંદ્રતાને બમણી કરવામાં આવશે. સાંદ્રતાને બમણી કરતા એટલે ડબલ કરવાનું છે બાળકો. શું થશે તો બાળકો, એ જે હતું ને એ પહેલ એની સાંદ્રતા આપણે એ ગણેલું બરાબર, તો એની સાંદ્રતા ફરીને શું થાય તો 2a થશે. ક્લિયર છે બાળકો? અને બીની સાંદ્રતા જે છે તે આપણે બી ગણેલું, તો બીની સાંદ્રતા આપણે ડબલ કરીએ તો શું થાય બાળકો, તો 2b થાય. ક્લિયર છે બાળકો? આ થશે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા ચોરસ કૌંસમાં. તો બાળકો આ એની સાંદ્રતા હતું, હવે એની સાંદ્રતા 2a થઈ જશે અને અહીંયા બીની સાંદ્રતા 2b થઈ જશે. ક્લિયર છે બાળકો? આ ફેરફાર આપણે કરતા છે, તો આનાથી અસર શું થશે? તો બાળકો અહીં પણ શું થવાનું છે, તો પ્રક્રિયાનો વેગ બદલાઈ જશે. અહીં નવા પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ બદલાતા, લખી દો પ્રક્રિયાનો વેગ બદલાતા બદલાતા નવા પ્રક્રિયાનો વેગ બરાબર v3 થાય. બરાબર v3 આપણી નામ આપી દઈએ બરાબર ને, જુદા જુદા નામ આપીએ તો બરાબર v3 થશે. લે છે બાળકો? બરાબર v3 થાય, જ્યાં v3 બરાબર શું, તો આપણે પહેલાં જે સમીકરણનો નિરૂપણ છે તો આપણે સેમ જ રાખવાનું છે કે એની સાંદ્રતાનો પ્રથમ ક્રમ અને બીની સાંદ્રતાનો દ્વિતીય ક્રમ, એટલે આ રીતે બરાબર અહીંયા વન ને અહીંયા સ્ક્વેર. તો બાળકો અહીંયા શું થશે, માટે v3 બરાબર, તો માટે v3 બરાબર શું થશે તો કે હવે એની સાંદ્રતા બાળકો આપણે 2a મૂકશું બરાબર ને, એની જગ્યાએ 2a મૂકશું અને આની જગ્યાએ શું મૂકશું બાળકો, તો આની જગ્યાએ પણ આપણે 2b મૂકશું બરાબર, બંને બમણી કરે પણ અહીંયા આનો વર્ગ આવશે. ક્લિયર છે બાળકો? આનો વર્ગ. માટે v3 બરાબર શું થશે તો સાદું રૂપ આપવાને, તો કે એ બી બરાબર, અને અહીંયા 2, આનો 2 થશે ને, આનો 2 અને આનો શું થશે બાળકો, તો આનો 4 થઈ જશે. આને એક કામ કરીએ આપણે આ રીતે જ લખીએ, પહેલાં આપણે છૂટી રીતે લખીએ બાળકો, આ રીતે લખીએ તો v3 બરાબર શું, તો કે ગુણ્યા 2a અને આને આને આપણે પહેલાં કરી નાખીએ તો અહીંયા શું થાય બાળકો, 2b નો વર્ગ એટલે કે 4b નો વર્ગ થશે. ક્લિયર છે બાળકો? 4b નો વર્ગ. ચલો હવે શું થશે, હવે આ 4 અને 2 એટલે ડાયરેક્ટ જ આપણે v3 બરાબર 8 બરાબર, 2 × 4 એટલે 8, પછી કે એ બીનો વર્ગ. તો બાળકો આવી ગયું, આપણે કિંમત પડી ગયું, આને સમીકરણ નંબર 4 આપી દઈએ. ક્લિયર? તો બાળકો હવે ફરીથી આપણે પહેલાં સમીકરણથી અને પહેલાં અને ચોથા સમીકરણને આપણે જો સરખાવીએ તો શું થશે, તો બાળકો આ પહેલા સમીકરણથી આપણે સરખાવીએ, પહેલો અને ચોથો સમીકરણને સરખાવીએ તો શું થશે, 1 અને 2 પરથી લખી દો, 1 અને 4 પરથી v3 બરાબર શું થાય બાળકો, તો v3 નવો પ્રક્રિયાનો વેગ v3 બરાબર શું થશે, તો v3 બરાબર 8 v1 થાય, લખાય આ સમીકરણ નંબર 5. તો બાળકો આ રીતે થશે. તો આ સમીકરણ નંબર જે 5 છે તેમાં તમે આના પરથી શું કહી શકો, તો આમ કહી શકો કે આથી પ્રક્રિયાનો વેગ નો વેગ 8 ગણો વધશે. અહીંયા 8 આવી ગયો ને એટલે 8 ગણો વધશે. કોની સરખામણીમાં? તો શરૂઆતના સરખામણીમાં 8 ગણો વધશે. તો બાળકો થઈ ગયું, આ રીતે આપણે ઉકેલ કરવાનું હતું. ક્લિયર છે? એકવાર તમને ફરીથી હાઇલાઇટ કરી બતાવી દઉં. તો બાળકો આ રીતે છે, જોઈ લો 4.9માં આ રીતે આપણે પહેલો કિસ્સો કમ્પ્લીટ કર્યો, પછી બીજો કિસ્સો આ રીતે કમ્પ્લીટ કર્યો છે બાળકો, આ રીતે, અને ત્રીજો આ રીતે. એટલે બાળકો આ રીતે આપણે કમ્પ્લીટ કર્યું છે એને બરાબર, આ કેન્સલ છે. તો આપણે કહો આપણે 4.9 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જશું, 4.10. તો બાળકો પ્રશ્ન વાંચી લઈએ, 4.10 શું છે. તો બાળકો નેક્સ્ટ પાના પર છે 4.10.
તો અહીં તમારી સમક્ષ છે બાળકો 4.10 પ્રશ્ન જોઈ લો. તો બાળકો તમારી સમક્ષ અહીંયા 4.10 પ્રશ્ન છે, વાંચો. 4.10માં શું આપેલું છે પ્રશ્ન વાંચો બાળકો. તો બાળકો અહીંયા તમારી સમક્ષ આપેલું છે 4.10, એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0A અને બી જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા. તો જે નીચે આપેલા છે બરાબર છે બાળકો, તો અહીંયા નીચે આપેલું છે જે માપેલા હતા તે નીચે આપેલું છે. તો બાળકો અહીંયા સાંદ્રતા અહીંયા બધી જાણકારી આપેલી છે, તો એની સાંદ્રતા બીની સાંદ્રતા બરાબર R0 આપેલું છે. R0 શું છે બાળકો? તો પ્રારંભિક પ્રક્રિયા વેગ છે બરાબર. R0 પ્રારંભિક પ્રક્રિયા વેગ. તો બાળકો અહીંયા સાંદ્રતા આપેલું છે 0.20, 0.20, 0.40 છે બરાબર છે. 0.20 ત્યારે આનો 0.30, આનો 0.20 જ રાખો ને આનો 0.10 થયો. અહીંયા 0.20નો 0.40 થયો ને અહીંયા 0.30નો 0.05 થઈ ગયો. તો બાળકો અહીંયા જે છે તે પ્રક્રિયાનો વેગ જે છે તે બદલાયા કર્યું છે. તો શરૂઆતમાં અહીંયા 5.7 આ બે હોય સાંદ્રતા, એ અને બીની સાંદ્રતા આ ને આ હોય, એની સાંદ્રતા આ હોય ને બીની સાંદ્રતા આ હોય મોલ પ્રતિ લિટરમાં, ત્યારે R0ની કિંમત આ થાય. એની સાંદ્રતા આ હોય બીની સાંદ્રતા આ હોય ત્યારે R0ની કિંમત આ થાય. એની સાંદ્રતા આ હોય બીની સાંદ્રતા આ હોય તો R0ની કિંમત આ થાય. ક્લિયર છે બાળકો? તો હવે પ્રશ્ન પૂછ્યું છે કે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે. તો બાળકો આ પ્રશ્ન તમે વાંચી લીધું છે, હવે આપણે આનો ઉકેલ જોઈ લઈએ. તો બાળકો અહીંયા આપણે ઉકેલ જોવાના છીએ આનું. તો બાળકો અહીંયા તમારી સમક્ષ છે 4.10નો ઉકેલ. તો બાળકો સૌથી પહેલાં તમારે કરવાનું શું છે અહીંયા? તો વિકલનીય વેગ સમીકરણ લખવાનું છે. સૌથી પહેલાં તમે બાળકો વિકલનીય વેગ સમીકરણ લખી દો. વિકલનીય વેગ સમીકરણ શું થશે? તો આપણે સૌથી પહેલાં જો વિકલનીય વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર R0 બરાબર શું થાય? તો K ગુણ્યા Aની સાંદ્રતાનો X ઘાત અને Bની સાંદ્રતાનો શું થાય બાળકો? તો Y ઘાત. એટલે એક્સ અને વાય ઘાત આપણે લખી દીધું આ રીતે. હવે આપણે શું કરવાનું છે બાળકો? તો સૌથી પહેલાં પ્રાયોગિક પરિણામોના મૂલ્યો ઉપયુક્ત વેગના સમીકરણ મૂકતા. તો બાળકો હવે પ્રાયોગિક જે આપણને કિંમત આપેલી છે બરાબર, તો અહીંયા આપણે R01 બરાબર, તો R01 આપણે શું આપ્યું છે? તો 5.07 ગુણ્યા 10^-5 ઘાત બરાબર. અને તે કિંમત આપી ત્યારે K ગુણ્યા 0.20નો ઘાત x અને 0.30નો ઘાત y. તો બાળકો આપણે શરૂઆતમાં જે મેં તમને કોઠામાં બતાવેલું બરાબર છે, શરૂઆતમાં તમને કોઠામાં અહીંયા બતાવ્યું છે અહીં, તે આપણે કિંમત દેતા છે બાળકો અહીંયા આ બરાબર 0.20 અને 0.30 બરાબર. આ પહેલો કોલમ આપણે જોઈ લો બાળકો, આ જ કિંમત આપણે લેતા છે પહેલાં. તો બાળકો હવે આ કિંમત લીધું, આને સમીકરણ 1 આપી દઈએ નામ. ક્લિયર છે? આ રીતે બાળકો R02 આ રીતે આપણે આ સેકન્ડ કોલમનું લેશું બાળકો. તો સેકન્ડ કોલમનું તમે તમારી સામે પ્રશ્ન તો છે જ, 5.07 ગુણ્યા 10^-5 ઘાત આટલું જ જવાનું છે ને? સેમ જ છે R0. ત્યારે બાળકો શું થશે? ત્યારે K ગુણ્યા 0.20નો x ઘાત અને 0.10નો y ઘાત. તો બાળકો આ સમીકરણ 2 થઈ ગયો. હવે આપણે આ રીતે R03 એટલે થર્ડ કોલમનું આપણે લખી દઈએ, એ અને બીની સાંદ્રતા. તો બાળકો અહીંયા આરની કિંમત બદલાયેલી છે 1.43 ગુણ્યા 10^-4 ઘાત છે. જોયો છે બાળકો? ઇક્વલ ટુ K 0.40નો x ઘાત ગુણ્યા 0.05નો y ઘાત. બાળકો આની કિંમત આ સમીકરણ 3 લઈ લઈએ બરાબર છે. હવે બાળકો આપણે શું કરીએ કે સમીકરણ 1 અને 2 છે ને તેમાં સમીકરણ 1ને 2 વડે ભાગીએ બરાબર. એટલે સમીકરણ 1 જે છે ભાગ્યા સમીકરણ 2 કરો
समीकरण एक ने तमे समीकरण बे थी भागो तो शू थशे बाळको, तो आर जीरो वन भाग्या आर जीरो टू, तो आ बने किंमत आपणे भागवाना छे। तो बाळको अहींया शू थशे, 5.07 × 10⁻⁵ बराबर, अहींया पण 5.07 × 10⁻⁵ ગુણ્યા નહીં સોરી ઇક્વલ ટુ આની કિંમત મૂકી દો, તો કે ગુણ્યા 0.20 એક્સ ઘાત અને 0.40 વાય ઘાત ભાગ્યા કે ગુણ્યા 0.20 એક્સ ઘાત અને 0.10 વાય ઘાત। ક્લિયર છે બાળકો? તો બતાવો હવે કેન્સલ આઉટ શું થશે બાળકો, શું કેન્સલ થવાનું છે? અહીંયા સોરી અહીંયા 0.40 નથી, અહીંયા 0.30 છે, અહીંયા તમે જોઈ શકો છો 0.30 છે બરાબર, તો 0.30 લેવાનું છે બાળકો। કેન્સલ શું થશે? જે કેન્સલ થશે તે કેન્સલ કરી નાખો, આ કેન્સલ થઈ ગયું, ક્લિયર? કે કેન્સલ થઈ ગયું, આખું કેન્સલ થઈ ગયું, અને બીજું વસ્તુ શું કેન્સલ થયું, તો આપણને આખું ને આખું જ કેન્સલ થઈ જશે। તો બાળકો અહીંયા રેશિયો શું, આપણે એમ કહી શકીએ કે અહીંયા જે છે તે આ બાજુની આપણે જે વાત કરીએ, તો બાળકો આ કેન્સલ થાય તો શું રહી, તો 1 રહી આની જગ્યાએ, આપણે અહીંયા આની જગ્યાએ 1 લખાય અને 1 બરાબર